રુઝનજી, આપનું શું માનવું છે સ્ટાર્ટઅપ વિશે? સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મને એટલે જોયું નથી, મને પણ મારે ખાસ પ્રાઉન્ડ મૂકી હતી સ્ટેન્ડઅપ ઇન્ડિયા માટે, બધી ફેમિલી હોય કે લોકો એવું કહે છે કે જે સ્ટેન્ડઅપ ઇન્ડિયા લખવાના માટે હવે અનફોર્ચ્યુનેટલી દલિત ટ્રાયબલ અને વુમેન પ્રાયોરિટી અપાશે એ સ્ટેન્ડઅપ ઇન્ડિયા થી, ઇન્ડિયા ઉભું થાય, આ લેવલના લોકો ઉભું થાય. પણ જોડે જોડે મારે એક પોઈન્ટ ખાસ કર્યો હતો, તમારો પહેલા ક્વેશ્ચન હતો, મેડમ ને રિપ્લાય કર્યો હતો કે આપણે જે 1.86 લાખ કરોડનું જે બજેટ ફાળે છે એ આખું વુમન એન્ડ ચાઇલ્ડ બધા માટે છે. સેનિટેશન આવશે, એટલું બધું કવર કરવાનું આવશે, તો ખરેખર બિઝનેસ માટે કેટલું ફંડ જવાના છે એમને કઈ ખબર છે. અને બીજો પોઈન્ટ એક સ્વરૂપ, આપણે તેને વુમન એમ્પાવરમેન્ટ વાત કરીએ છીએ, બહુ બધા ખુશ થઈ ગયા, બધા પણ બ્રેકિંગ માં જાય ગયા, 300 કરોડ મહિલા બિલકુલ. પણ મારે એવું કીધું છે કે બ્રેકિંગ માં વાંચવાનું લોકો ભૂલી ગયા, એટલે લખવાનું ભૂલી ગયા બધા કેન્દ્ર માટે. મહિલા શક્તિ કેન્દ્ર 14 લાખ આંગણવાડીઓમાં થશે. હવે શક્તિ કેન્દ્રનું કામ શું હશે કહી દઉં કે એ 500 કરોડ 14 લાખ એટલે તમે ડિવાઈડ મલ્ટીપ્લાય જે કરો તમારા ગણતરી, તો કંઈક 30,000 રૂપિયા પર યર આવશે યા 3,000 રૂપિયા પર યર આવશે. એટલે એ હસવા જેવી વાત છે, તો બિગેસ્ટ જોક ઇન ધ વર્લ્ડ એ ફંડે 500 કરોડ નું કોર્પસ છે. બાય ધ વે, બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એ લોકો કરશે શું આંગણવાડી કેન્દ્ર, જે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કરશે, એ શું કરશે? એમ્પાવરમેન્ટ ની વાત કરશે, એમ્પ્લોયમેન્ટ ની વાત કરશે, જોબ સ્કિલ્સ ની વાત કરશે, સ્કિલ્સ અપાવશે, ડોમેસ્ટિક ઇશ્યુ ની વાત કરશે, હેલ્થ ની વાત કરશે. હવે જયારે તમે આટલી બધી વાત કરો છો અને તમારો જે પ્રોજેક્ટ છે બહુ જ સારો પ્રોજેક્ટ છે, પણ એમાં અભાવ શું છે કે તમે એના ફંડ એલોકેશન બહુ ઓછું કર્યું છે, એટલે મને નથી લાગતું આમાં કઈ સ્પ્રેડ થશે કે પછી બધા પૈસા શું મંતવ થશે એ મને નથી. આમાં હું સાથે જોડી છે, જેમ કે કેન્દ્રીય બજેટ ની વાત કરી રહ્યા છે અને ફક્ત 500 કરોડ ની જે જોગવાઈ કરી છે, ઇટ્સ લાઈક અ પીનટ્સ. કે ખાલી ગુજરાતના સખી કેન્દ્રો કે આંગણવાડીનો જે આંગો કઈ આંકડો કીધો છે એને કઈ રિલેટેડ કઈ મેચ જ નથી થતી આ વસ્તુ. હવે બીજો પોઈન્ટ, એટલે મેં ખાસ કહ્યું કે આનાથી મને યાદ હોય આપણું નિર્ભયા ફંડ 3 વર્ષથી ચાલતું. બિલકુલ, હવે એમાં એવું કર્યું છે એમાં એક એમાં નિર્ભયા ફંડ ના પૈસા ક્યાં યુઝ થવાના હતા? ભાઈ, વન સ્ટોપ હેલ્પ સેન્ટર્સ ફોર વુમેન, જેમાં બેનનું કઈ બી પ્રોબ્લેમ થાય, હેલ્થ આવે, કાઉન્સેલિંગ આવે, રહેવાનું શોર્ટ સ્ટે આવે, બધું જ આવી જતું હતું એમાં. બરોબર છે, એનું હજી કઈ એટલે કઈ નાના મોટા થયા છે ખરા, અમે જોયા છે, પણ જે વ્યાપક જે રીતે બધા સિટીઝમાં થવાના હતા એ નથી થયા. એટલે હવે એ એક આખી વાત ભૂલી ગયા, જે નિર્ભયા હાઈ તો થઈ ગઈ હતી, અમે નિર્ભયાને મૂકી દીધું. એટલે મારે પાસે આ બજેટમાં ઇશ્યુઝ આ થાય છે કે તમે સ્કીમ સારી કરો છો પણ તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, હોય નથી કરતા, અને એ પૈસા ક્યાં ખવાઈ ગયા? પોઈન્ટ અત્યારે છે કે બજેટ